राजभवन खाते योजवान परंतु नहीं योजाए तमे जोई रह्या छो कि बेनरो साथे लगावी देवामां आव्या हता परंतु तमाम बेनरो हवे आटोपी लेवामां आवी रह्या छे एटले के बेनरो छे ते परत लई लेवामां आवी रह्या छे साथे साथे तमाम जे बेनरो लगावामां आव्या हता ते फ्रेम छे ते पण खाली करी देवामां आवी छे जो कि आजनी तारीखना जे बेनरो छे ते जोवा मळता हता तमे जोई रह्या छो कि आजनी तारीखना जे बेनरो छे ते लगावी देवामां आव्या छे राजभवन खाते विविध जग्याए आ प्रकारना जे बेनरो छे ते लगावामां आव्या हता परंतु बेनरो छे ते हटावी देवामां आवे छे तमे जोई रह्या छो कि 15/9/2011 જે તારીખ છે તે પણ દર્શાવવામાં આવી છે પરંતુ તે નથી એટલે કે તે બેનરો છે તે આટોપી લેવામાં આવે છે સાફ રીતે દર્શાવે છે કે આજે જે શપથવિધિ સમારોહ છે તે યોજાવાની પ્રબળ શક્યતા હતી તેમાં હવે પૂર્ણ વિરામ છે તે લાગી ગયું છે એટલે કે આવતીકાલે શપથવિધિ સમારોહ યોજાય તે પ્રકારની હાલ તો શક્યતા છે તે સેવાઈ રહી છે કેમેરાપર્સન મેહુલ રાઠોડ મેહુલ પટેલ સાથે ગૌતમ શ્રીમાળી વીટીવી ગાંધીનગર તો પોસ્ટર પણ લગાવી દેવામાં આવ્યા હતા છતાં પણ એવી તો कई बातों सामे आवी के हवे शपथ ग्रहण समारोह छे तेज कैंसल करी देवामां आव्यो आवतीकाले योजाशे ते प्रकारनी माहिती मळी रही छे आवतीकाले ज शपथ ग्रहण समारोह योजाशे कारण के राजभवन खाते जे तैयारीओ जोवा मळी रही हती जे आखरी ओपन अपाई गयो हतो त्यांथी हवे पोस्टर हटावी लेवामां आव्या छे अंतिम समय जे फेरफार करवामां आव्यो छे अनेक शक्यताओ हाल तो वर्ताई रही छे बीजेपी नेता आपणी साथे जोडायेला छे प्रकाशभाई प्रकाशभाई आ प्रकारनी असमंजसनी स्थिति केम जो आज मंत्रिमंडल जाहरात की शपथविधि की बात है आनी अंदर ज्यां सुधी भारतीय जनता पार्टी मोवड़ी मंडले अंतिम निर्णय न कर्यो होय त्यां सुधी ए शपथविधि न योजाई शके एना कारणे ज हुं मानुं छुं के ज्यारे मोवड़ी मंडल निर्णय कर लेशे त्यारबाद आ शपथविधि योजाशे अने एनी सत्तावार रीते जाहेरात पण करवामां आवशे बिल्कुल आपने अटकाववा मांगीश गौतम श्रीमाणी जोड़ाई गया छे गौतम पहला 15/9/2021 शपथ ग्रहण समारोह ना बेनर पण लगावी देवामां आवे छे त्यारबाद अचानक एवुं तो शुं थयुं ते हटावी लेवामां आव्या भाविका सीधा दृश्य तने बतावानो प्रयत्न करीश के जे रीते दृश्य जोई रह्या छो के जे बेनरो 15/9/2021 ना जे शपथविधिना बेनरो लगावामां आव्या हता ते हवे आप जोई रह्या छो के तेने ફાડવામાં આવી રહ્યા છે તોડવામાં આવી રહ્યા છે જે શપથવિધિ યોજાવાની જે બાબતો હતી તે ન યોજાય તે પ્રકારની બાબતો છે તે સામે આવી રહી છે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે આ પ્રકારના જે બેનરો લગાવવામાં આવ્યા હતા તે હવે આ જ રીતે જે ફાડવામાં આવી રહ્યા છે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જય જય ગરવી ગુજરાત આઝાદીનો અમૃત મહોત્સવ શપથવિધિ સમારોહ આ પ્રકારની જે બાબતો લખેલા જે બેનરો છે તે હવે હટાવી દેવામાં આવ્યા છે એટલે કે બેનરો છે તે ફાડવામાં આવી રહ્યા છે દ્રશ્યોમાં સાફ રીતે જોવા મળ્યું છે એટલે કે આજે જે શપથવિધિ યોજાવાની હતી તેની અસમંજસતા છે તે હવે દૂર થઈ ચૂકી છે એટલે કે આજે ન યોજાય તે પ્રકારની બાબતો છે તે સાફ આવી રહી છે જો 15/9/2021 જે બેનરો તમારી સાફે સાફ રીતે જોવા મળી રહ્યા છે જે બેનરો છે તે હવે નહીં મળે એટલે કે નહીં જોવા મળે તે પ્રકારની બાબતો છે તે જોવા મળી રહી છે આજે નહીં યોજાય તે પ્રકારની બાબતો છે તે જોવા મળી રહી છે જો કે નો રિપીટ થિયરીના કારણે ધારાસભ્યો નારાજ નથી તે પ્રકારની પણ બાબતો છે તે સામે આવી રહી છે નો રિપીટ થિયરીનો નિર્ણય મોવડી મંડળે વધાવ્યો હોવાની બાબતો પણ સૂત્રો દ્વારા મળી રહી છે જૂના મંત્રીઓને નહીં મળે મંત્રીમંડળમાં સ્થાન તે પ્રકારની પણ બાબતોના કારણે તમામ પ્રકારની જે અસમંજસતા છે તે જોવા મળી રહી છે આજે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી હતી તમામ ધારાસભ્યો છે તેમને મોડી રાત્રે જ ફોન કરી દેવામાં આવ્યો હતો કે 10 વાગ્યાથી તેઓ ગાંધીનગર ન છોડે તે પ્રકારની પણ બાબતો દર્શાવવામાં આવી હતી પણ તમામ બાબતો છે તે જોવા મળી રહી છે જો કે સિનિયર નેતાઓની વાત હતી સિનિયર નેતાઓ છે તેમને મળશે કે કેમ તે પ્રકારની પણ બાબતો હતી આ તમામ બાબતો છે તે દર્શાવતી હતી કે તેમને સ્થાન મળશે કે કેમ અનેક પ્રકારની જે અટકળો હતી કે તેમને સ્થાન મળશે કે કેમ જે મોવડી મંડળના જે સિનિયર નેતાઓ છે તેમને ક્યાંક ને ક્યાંક જે કેન્દ્રમાં ઉપરની જે પાર્લામેન્ટરી બોર્ડ છે તેમને પણ રજૂઆત કરી હોવાની બાબતો છે તે સામે આવી છે તમામ બાબતો છે તે જોતા આ જે બેનરો છે તે હટાવી દેવામાં આવે છે જે સાફ દર્શાવે છે કે આજે શપથવિધિ નહીં યોજાય આવતીકાલે યોજાય તે પ્રકારની શક્યતા છે તે સિવાય રહી છે બે કારણ હોઈ શકે છે એક તો જે સિનિયર નેતાઓને જે પડતા મુકાયા છે તેના કારણે ક્યાંક ને ક્યાંક જે આ બાબતો છે તે સામે આવી રહી છે બીજી કે નો રિપીટ થિયરીની વાત હતી નવા જે ચહેરાઓ છે તેને સ્થાન મળશે તે પ્રકારની પણ બાબતો હતી તેના કારણે આ જે શપથ સમારોહ છે તે રદ કરાયો હોવાની બાબતો છે તે સામે આવી રહી છે પરંતુ હાલ તો મોવડી મંડળ તમામ બાબતો સાથે જે ઇન્કાર કરવાની વાત છે તે કરી રહ્યું છે ફરી એકવાર આ જ દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે બેનરો લગાવાયા છે બેનરો સાથે તમામ પ્રકારની જે તૈયારીઓ કરી દેવામાં આવી છે પરંતુ હાલ તો આ રાજભવનના દ્રશ્યો હતા કે ત્યાંથી હવે તમને આજના જે બેનરો શપથવિધિ સમારોહ નહીં જોવા મળે તે ચોક્કસ છે નિશ્ચિત છે જી
गौतम, भारतीय जनता पार्टी वेल डिसिप्लिन पार्टी मानवामां आवे छे। एक अचानक ज पोस्टर लागी जाय छे ने अचानक ज पोस्टर उतारी लेवामां आवे छे, एटले क्यांक ने क्यांक आंतरिक खटराग छे ते भारे पड्यो लागी शके। चोक्कस भाविका, आंतरिक खटराक छे ते पण जोवा मळी शके छे, परंतु तमाम बाबतो अनेक प्रकारना जे कारणो छे ते पण शंका उपजावे छे। कारण के एक तरफ तमाम प्रकारनी जे तैयारीओ कराई हती, तैयारीओ साथे जे व्यवस्था छे ते पण गोठवी देवामां आवी हती। आजे बुके छे ते पण अमारी सामे आवी चुक्या हता। बुकेनी साथेनी तमाम प्रकारनी जे व्यवस्था गोठवी देवामां आवी हती, तैयारीओ पूर्ण थई चुकावामां हती, परंतु क्यांक ने क्यांक जे असंतोष छे ते कारणभूत होई शके छे, ते प्रकारनी पण बाबतो छे ते जोवा मळी रही छे। कारण के जे મોવડી મંડળની વાત કરવામાં આવે તો જે નો રિપીટ થિયરીની જે વાત હતી તે પણ એક કારણ છે તે જોવા મળી રહ્યું છે। એટલે કે તેના કારણે પણ ક્યાંક નારાજગીનો સૂર છે તે ઉઠ્યો હોય અને આ જે દ્રશ્યો છે તે જોવા મળ્યા હોય। કેટલાક જે મંત્રીમંડળના જે નેતાઓ છે તેમનું સ્થાન ન મળવા મળે તો તે જ દર્શાવે છે કે તેના કારણે તેમને સ્થાન ન મળવાના કારણે તેમણે ઉપર રજૂઆત કરી હોય અને તેના કારણે આ જે શપથ સમારોહ છે તે રદ થયો હોવાની બાબતો છે તે સામે આવી છે। આમ અનેક પ્રકારના જે કારણો છે, 2022ની વિધાનસભાની ચૂંટણી છે તે પણ આવી રહી છે, ચૂંટણીના આધારે પણ કહી શકાય કે તે પણ કારણભૂત જવાબદાર હોઈ શકે છે। પરંતુ તમામ બાબતો છે તે જોવા મળી રહી છે કે નવા ચહેરાઓ છે તેને સ્થાન મળશે કે કેમ, તે તમામ પ્રકારની જે બાબતો છે તે જોવા મળી રહી છે। ફરી એકવાર ભાવિકા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે 15/9/2021ના જે બેનરના પોસ્ટરો છે તે દર્શાવવામાં આવે છે। આજની જે શપથવિધિ સમારોહના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। 15/9/2021 લખેલા રાજભવન ખાતે આ શપથવિધિ યોજાવાની હતી, પરંતુ તે ક્યાંક ને ક્યાંક જે છે તે આજે નહીં યોજાય તે પણ બાબતો છે તે જોવા મળી રહી છે। અનેક કારણો છે તે જવાબદાર હોય છે, મોવડી મંદિરની નારાજગી છે તે પણ જવાબદાર હોઈ શકે છે, આ તમામ કારણો છે। પરંતુ તેના વચ્ચે મહત્વના મોટા સમાચાર એ છે કે આજે જે શપથવિધિ યોજાવાની છે તે રદ બાતલ થઈ શકે છે, કેન્સલ થઈ શકે છે, તે ચોક્કસ છે। જી બિલકુલ ગૌતમ, આપની પાસેથી વધારે અપડેટ મેળવતા રહીશું।